હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જન્માષ્ટમી માટે કૃષ્ણ ભગવાનને ધરાવા તો પંજરીનો પ્રસાદ ઝડપથી બની જાય તેવી રેસીપી છે. આ જન્માષ્ટમી પર આ રેસીપી તમે જરૂર બનાવજો. ફક્ત 5 જ મિનિટમાં આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે. અહીંયા મેં 1 વાટકી આખા ધાણાનો પાવડર લીધો છે. તમે આની જગ્યાએ ધાણા જીરું પાવડર પણ લઈ શકો છો. અહીંયા મેં 3 ચમચી જેટલો નારિયેળનો છીણ લીધો છે. 1/2 વાટકી આખી સાકરને દળીને લીધી છે. 1 મોટી ચમચી દેશી ઘી, 6 નંગ જેટલા આખા કાજુના ટુકડા અને 6 નંગ જેટલા આખા બદામના ટુકડા લીધા છે. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. સૌથી પહેલાં પેનમાં 1 મોટી ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થાય પછી તેમાં કાજુ અને બદામના ટુકડા એડ કરી દેવાના છે. એને હલકા એવા રોસ્ટ કરી લઈએ. તો હવે કાજુ અને બદામ હલકા એવા રોસ્ટ થઈ ગયા છે, તેને બહાર કાઢી લઈએ. અહીંયા મેં લીધું છે 3 ચમચી જેટલો સૂકા ટોપરાનો ખમણ. 1/2 મિનિટ માટે રોસ્ટ કરી લઈએ. ટોપરાનું ખમણ હવે શેકાઈ ગયું છે, તેમાં ધાણાનો પાવડર એડ કરી દઈએ. તો અહીંયા મેં 1 વાટકી ધાણાનો પાવડર એડ કર્યો છે. ધાણાનો પાવડર હવે શેકાઈ ગયો છે, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે તેમાં શેકેલા ડ્રાયફ્રૂટ એડ કરીને મિક્સ કરી લઈએ. હવે તેમાં 1/2 વાટકી જેટલો સાકરનો પાવડર એડ કરીશું. ગેસ બંધ કર્યા પછી જ સાકરનો પાવડર મિક્સ કરવાનો છે. સાકરના પાવડરના જગ્યાએ તમે ખાંડનો પાવડર પણ યુઝ કરી શકો છો. જો તમને વધારે મીઠું પસંદ હોય તો તમે વધારે પણ ખાંડ એડ કરી શકો છો. તો અહીંયા સરસ રીતના મિક્સ થઈ ગયું છે. તો તમને આ પંજરીની પ્રસાદી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.